નમસ્કાર, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ. ધોરાજીમાં કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટી નુકસાની, ખેડૂતો ચિંતામાં. મંથલીના આખા ગામેથી 45 મુસ્લિમ બિરાદરો ઉમરા કરવા જવા માટે રવાના. અને ભેસાણના ખજૂરી હડમતિયા નજીક નદીમાં બાઇક ખાબકતા એક વ્યક્તિનું મોત. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર તેમજ ભારતભરમાં આજે સરદારભાઈ વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગર્લ્સ સ્કૂલ ખાતેથી શરૂ થયેલ રન ફોર યુનિટી આઝાદ ચોક, રાણાવા ચોક, કાળવા ચોક થઈ અંતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. રન ફોર યુનિટીમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, કલેક્ટર અને કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ હોમગાર્ડના જવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત તેમજ દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જામકંડોરા ખાતે પણ સરદાર પટેલની 144મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ હતી. ઉજવણી પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને પુષ્પાંજલિ કરી જય સરદારના નારા સાથે આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને કન્યા છાત્રાલય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તેમજ રાજકીય આગેવાનો, મહાનુભાવો સહિત પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. રેલી દરમિયાન PSI RL ગોયલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક હળવો કરવા સહિત અનેક સહયોગ આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં કીડીખાવ પ્રાણી મળી આવતા લોકો અચરજમાં મુકાયા હતા. ધોરાજી શહેરમાં હીરપરા વાડીમાં રહેણાંક વિસ્તારમાં કીડીખાવ પ્રાણી ચડી આવતા લોકોમાં કૌતુક ફેલાયું હતું. ધોરાજીમાં પ્રથમ વખત રહેણાંક વિસ્તારમાં કીડીખાવ પ્રાણી દેખા દેતા લોકો તેને જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ વિભાગ સ્થળ પર આવી પહોંચ્યું હતું અને કીડીખાવ પ્રાણીને પકડીને લઈ ગયું હતું. હીરપરાવાળી સુખડિયા સમાજ પાસે અત્યારે મારા ઘર પાસે એક ડાયનાસોર જેવું નાનું પ્રાણી જોવા મળ્યું, જે અમે લતાવાસીઓએ બધાએ સાથે મળી અને એને એક કોથળામાં પકડી રાખ્યું અને ત્યાર પછી અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરી, તો ફોરેસ્ટ ખાતા આવી અને પછી એને ખોલી અને બધું એને જોયું ત્યારે એને એવું કીધું કે આ એક કીડીખાવ જનાવર છે, જે રેસિડેન્ટ વિસ્તારમાં ક્યાંય જોવા જ ન જડે, પણ અહીં કઈ રીતે જોવા મળ્યું એ એક અચરજ પામવા જેવી વાત છે. ધોરાજીમાં કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટી નુકસાની થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માવઠું પડ્યું હતું, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદી માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. વરસાદ પડવાથી મગફળી, કપાસ, બાજરી અને અન્ય પાકોને મોટી નુકસાની જવા પામી છે. ખેડૂતોએ ચોમાસાના પાકને વાવવા માટે વ્યાજે પૈસા લઈને વાવણી કરી હતી, પરંતુ વરસાદે અવિરત વરસવાનું શરૂ રહેતા અને ચેકડેમોના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના 80% પાક ફેલ થઈ ગયો હતો અને બાકી હતું તો ફરી માવઠું થતાં ખેડૂતોનો જેટલો બચેલો પાક હતો એ પણ નિષ્ફળ થઈ જવા પામ્યો છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બનતા ખેડૂતોએ સરકારને મદદ કરવા અને સહાય કરવા માંગ કરી છે. હવે સતત આ 3-4-5 મહિનાથી આ વરસાદ એક જ ધારો વરસે છે, આના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા, તમામ પાક નિષ્ફળ ગયા છે. તો ખેડૂત લીલો દુષ્કાળ જાહેર કરે અને તાત્કાલિક ધોરણે કાંઈ સહાય અમારી મંજૂર કરે તો ખેડૂતને કાંઈ શેડું પાક વાવી અને ઉગરે એવી પરિસ્થિતિ છે, નહીં તો ખેડૂતને આપઘાત કરવાનો વારો આવશે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ 3 દિવસ ત્યાં તો એક જ ધારો કમોસમી વરસાદ વરસે ને હજી પણ આગાય છે, તો આના કારણે ખેડૂતને જીવવાનો કોઈ વિકલ્પ જ નથી. તો ખેડૂતને તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરવા અમારી નમ્ર વિનંતી છે. હું મારા પાક બધો નિષ્ફળ ગયો હે, કપાસ 10-12-15 વીઘાની મગફળી આ બધું નિષ્ફળ ગયું હે, એના માટે હું સરકાર પાસે એવી વિનંતી કરું છું કે ધોરાજી તાલુકાનું ગામ ઉમરકોટ
ઉમરકોટ ગામે આ બધો અમારો પાક નિષ્ફળ ગયો છે, એના માટે સરકાર અમને પાક વીમો અથવા ગમે એ સહાય કરે અને લીલો દુકાર જાહેર કરે એવી મારી વિનંતી છે. બગસરાના હામાપુરા ગામે નવા વર્ષને લઈને સ્નેહ મિલન અને નિવૃત્ત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા પાસેના હામાપુરા ગામે મણવર પરિવાર દ્વારા નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે યોજાયેલા સ્નેહ મિલનમાં અને સન્માન સમારોહમાં મણવર પરિવારના નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત આચાર્યો, ગૌરવ આર્મીમેન તેમજ વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓને સન્માન કરવામાં આવ્યા હતા, તેમજ સમાજને વ્યસન મુક્ત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણી આગેવાનો તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારે જે નિવૃત્ત કર્મચારીઓ હતા, કોઈ આચાર્ય થઈ નિવૃત્ત થયા, કોઈ આર્મીની અંદર હતા તે પણ નિવૃત્ત થયા, કોઈ જિલ્લા પંચાયતમાં તે પણ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાને આજે એક સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો. તો કે સન્માન સમારંભનો કાર્યક્રમ તે તો અમે એક નિમિત્ત બનાવ્યું હતું, પણ આમાપુર મણવર પરિવારની લાગણીને વશ થઈ અને અમને લોકો જે બહાર રહીએ છીએ તેને પણ બોલાવી અને અમારું માનભેર સન્માન કર્યું, સ્નેહ મિલન પણ કર્યું. આજે નૂતન વર્ષ છે, નવા વર્ષે આ વર્ષે નવા વર્ષે બધાને સાથે રાખી અને જે ભાઈચારાની એક ભાવના કેળવવાનો જે અથાગ પરિશ્રમ કરી અને જે ભાવ ઊભો થયો છે એના વતી હું પણ ખૂબ ખૂબ ગદગદિત થયો છું. વંથલીના આખા ગામેથી 45 જેટલા મુસ્લિમ બિરાદરો ઉમરા કરવા માટે રવાના થયા હતા. મુસ્લિમ સમાજના જન્મ લેનાર તમામ વ્યક્તિને એકવાર મક્કા મદીના દીદાર કરવાની ઈચ્છા અચૂક હોય છે અને સપનું હોય છે. મુસ્લિમ બિરાદરો મક્કા મદીનાના દીદાર કરવા એ પોતાની ખુશનસીબી માને છે. ત્યારે આખા ગામના 45 જેટલા લોકો મક્કા મદીના જવા રવાના થયા હતા ત્યારે તેમને વિદાય આપવા માટે આશ્રમ શાળાના ગ્રાઉન્ડમાં 2000 જેટલા લોકો એકઠા થયા હતા અને તેમની મુસાફરી સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તો દરેક લોકોએ મક્કા મદીના જઈને બધા માટે દુઆ કરવા ગુજારિશ કરી હતી. હું ઓલીમાં આસમભાઈ દલ. દરેક મુસલમાનની ઈચ્છા હોય છે જિંદગીમાં એક વખત મક્કા મદીના શરીફની ઝિયારત કરવી અને એ માટે લોકો પોતાની આખી જિંદગીની મૂડી પણ ખર્ચી નાખતા હોય છે ને આ ઉદ્દેશ્ય માટે થઈ વંથલી તાલુકાના આખા ગામેથી 50 લોકો મક્કા મદીનાની ઝિયારત કરવા માટે યાની કે ઉમરા કરવા માટે રવાના થયા હતા. લગભગ 2000 લોકોનો સમૂહ આ ટાઈમે ઉપસ્થિત રહી તમામ લોકોને શુભેચ્છા આપી અને વિદાયમાન આપ્યું હતું. આ ટાઈમે તમામ હિન્દુ મુસ્લિમ સાથે મળી કોમી એકતા ભાઈચારાનો પણ દર્શન કરાવ્યો હતો અને સૌએ સાથે મળી દુઆ પણ કરી હતી કે હિન્દુસ્તાનમાં શાંતિ, સલામતી, ચેન, સુકૂન, અમન જળવાઈ રહે. સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ધોરાજીમાં પણ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા તેમજ ફૂલહાર કરવામાં આવ્યા હતા. પરંતુ સરદારના વિચારોને અનુસરતા આજના આવા નેતાઓને તેમની યાદ માત્ર સરદાર જયંતિની જે આવતી હોય તેવું દેખાયું હતું. ધોરાજી શહેરમાં જાહેરમાં મૂકવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને સ્થાનિક ધારાસભ્ય સહિતના લોકો હારતોરા કરવા પહોંચી ગયા હતા, પરંતુ નગરપાલિકામાં મૂકવામાં આવેલ વર્ષો જૂની પ્રતિમા ખંડિત થઈ ગઈ હોવાની સાથે તેમની હાલત દયનીય થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું. આ વર્ષો જૂની પ્રતિમા છે ત્યારે તંત્ર દ્વારા આ પ્રતિમાની કોઈ જાળવણી કે સાફસફાઈ કરવામાં આવતી નથી. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જાળવણી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો રાજકીય લોકો માત્ર મીડિયામાં વાહવાહી કરાવવા જયંતિના દિવસે દેખા દઈ હારતોરા કરી દેખાવ કરે છે તેવો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે 758 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વ અને ઊંટ સ્પર્ધા યોજાઈ હતી. બનાસકાંઠાના મુડેઠા ગામે દર વર્ષે ભાઈબીજના દિવસે અશ્વ અને ઊંટ સ્પર્ધા યોજાય છે, ત્યારે આ વર્ષે પણ ભાઈબીજના દિવસે આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેને લઈને બેસતા વર્ષની રાત્રે મોટી સંખ્યામાં ઘોડા લઈને રાજવીર દરબારો મુડેઠા ગામે આવી પહોંચ્યા હતા અને બાદમાં સવારે એટલે કે ભાઈબીજના દિવસે નણખટ ધામના મહંતની ઉપસ્થિતિમાં ભક્ત સવારનું પૂજન કરી રેસ શરૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 300થી વધુ અશ્વો અને 50 જેટલા ઊંટોને જોડવામાં આવ્યા હતા. આ સ્પર્ધા અને રેસને જોવા માટે અનેક જગ્યાએથી 50,000 જેટલી જનભેદની ઉમટી પડી હતી. પરંપરા ચાલુ હતો રાઠોડ પરિવારનો જે ચૂંટણી ઉઠાડવાનો કોલ ભાઈ બીજના દિવસે નકલંક એક બેસતા વર્ષે દિવસે ભાઈ બેનને ચૂંટણી ઉઠાડવા માટે જાય છે અને બીજા ભાઈ બીજના દિવસે ચૂંટણી ઉઠાડી અને બીજના દિવસે અહીંયા અશ્વ દોડ
કરવામાં આવે છે. તેમજ રાઠોડ પરિવારના તમામ ભાઈઓ એક એક પાણીદાર ઘોડા લઈ પશુ દોડ રાખવામાં આવે છે. હું દર વર્ષે અહીંયા જોવા આવું છું. દૂર દૂરથી 200-200 કિલોમીટરથી અહીંયા પશુ દોડ જોવા માટે આવે છે. 58 વર્ષોથી પરંપરા અમારા વડવા બધા ચાલે છે. પછી અમે વર્ષો વર્ષ પશુ દોડ થાય છે અને લાખો વસ્તી આવે છે. પછી રાતે ભાઈબીજની રાતે જાય છે નકળાંગ ભગવાનના મંદિરે ચોથભાઈની ચુંદડી લઈને. એ અમારી બહેન બનાવેલી છે, રાઠોડાની પરંપરા નિભાવી છે. વિસાવદરના પિયાવા ગીર ગામે 3 વર્ષથી અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. જ્યાં ઢૂકડો ત્યાં હરી ઢૂકડો સિદ્ધાર્થને સાતક કરવું આ યજ્ઞ ચલાવવામાં આવી રહ્યું છે. વિસાવદરથી 14 કિલોમીટર દૂર સાસણગીર જવાના રસ્તે જંગલના બોર્ડરનું ગામ પિયાવા ગીર આવેલ છે. ત્યાં ગોપાલ ગૌશાળા આવેલી છે. તે જંગલના હાઈવે રસ્તા પર છે. ત્યાંથી જંગલ ચાલુ થઈ જાય છે. જ્યાં ગૌશાળાના મેમ્બરો તેમજ પિયાવા ગીરના ગામના લોકો દિવાળીના દિવસથી 7 દિવસ સુધી અન્નક્ષેત્ર તેમજ ચા પાણી અને શરબતની સેવા સવારે 7 થી રાતના 6 વાગ્યા સુધી આપે છે અને તેમાં પણ કોઈ જાતનો ચાર્જ કે પૈસા લેવામાં આવતા નથી. દરરોજ 2-3 હજાર લોકોને નિઃશુલ્ક જમાડવામાં આવે છે. આ અન્ન ક્ષેત્રમાં 7 દિવસમાં 50,000 જેટલો ખર્ચ કરવામાં આવે છે, જે દાતા અને ઘાટી રકમ કમિટી મેમ્બરો ભોગવી લે છે. આ ગૌશાળામાં 50 જેટલી ગાયોની સેવા પણ કરવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રની મુલાકાત લેવા વિસાવદરના ધારાસભ્યો હર્ષદભાઈ રેબડિયા પણ આવી પહોંચ્યા હતા અને કમિટીની આ સેવાકીય કામગીરીને પ્રશંસા કરી હતી. મારું નામ છે રિદ્ધિ ફીણાવા, હું આવું છું અમદાવાદથી અને આ છે ગોપાલ ગૌશાળા પિયાવા ગીરની અને આ બહુ જ સારી સેવા કરે છે આ. અને કોઈ પણ માણસ અહીંયાથી તો ભૂખ્યું જતું જ નથી અને એવું પણ નથી કે આટલા બધા માણસો જમે છે તો નહીં સારો સ્વાદ હોય, પણ બહુ જ સરસ છે. અને પહેલાં તો અમને એવું થયું હતું કે નથી જમવું, પણ પછી અમે મમ્મી જમવા લાગ્યા તો અમને એવું થયું કે નહીં અહીંયા તો ખરેખર જમવું જ જોઈએ. વાઘેલા મહેન્દ્રસિંહ અઠુબા કયું ગામ સાણંદના નિવાસી અને અમે ફરવા નીકળ્યા હતા માતાજીના દર્શન કરવા માટે અને સાસણગીરમાંથી પસાર થતા હતા અને ગૌશાળા નિમિત્તે પ્રસાદી હતી અને એ અમને ઉત્સાહ્યું, બહુ મજા આવી ગઈ અને બહુ આનંદ આવ્યો. બહુ સારી વાત છે અને આવું આવું ભગવાન તમને કરાવતા રહે. મારું નામ સમીર ગોંડલિયા છે, ગામ પિયાવા, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ. અમે અહીંયા ગૌશાળાનું છેલ્લા 2-3 વર્ષ નિરાધાર ગાયોની સેવા માટે એક ગૌશાળા ખોલેલી છે અને દર દિવાળીના કાર્યક્રમ ઉપર અહીંયા જમણવાર ફ્રી જમણવાર છાશ શરબત ચા ખીચડી કઢી દાળ ભાત શાક રોટલી અને બધું જમણવારનું આયોજન કરીએ છીએ. જે લોકો સાસણથી સતાદા તરફ જતા હોય છે એ લોકોને સારું શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે એવી અમારો બધા ગામ લોકોને બધા ભેગા થઈ પ્રયત્ન કરીએ છીએ અને સેવાનો બધા સેવા કરી અને બધાને સારું મળે એવા પૂરતા અમે પ્રયત્નો કરીએ છીએ અને લગભગ રોજના 2-3 હજાર લોકો અહીંયા જમી અને એ લોકો એના યથાશક્તિ જે દાન આપે છે એનું અમે ઉપયોગ ગૌશાળા માટે કરીએ છીએ અને બહુ જ અમને સારો પ્રભાવ મળે છે લોકો તરફથી. અને અમે દિવાળીના આગલા દિવસથી કાર્યક્રમ દિવાળીના આગલા દિવસથી ચાલુ કરીએ છીએ અને 5મ, 6મ, 7મ સુધી રાખીએ છીએ કાર્યક્રમ. જે લોકો અહીંયા જે સાસણ અને જે ટુરિસ્ટના જેટલા માણસો હોય છે એની જ્યાં સુધી હોય છે તો અમે 1-2 દિવસ સુધી એક્સટેન્ડ બી કરીએ છીએ કાર્યક્રમ. પછી આનો જે કંઈ ખર્ચો છે એ ફિક્સ કોઈ એક વ્યક્તિ ભોગવે છે કે તમારી પૂરી ગૌશાળાની કમિટી? ગૌશાળાની કમિટી છે અમારી પાસે, જે ગૌશાળામાં આગળ પાછળ જે અમારે દાન આવેલું હોય છે પ્લસ આ લોકો જે યાત્રિકો આવે છે એ લોકો એનો ફાળો આપે છે. એ બધામાંથી અમે ખર્ચો કરીને આ બધું મેનેજ કરીએ છીએ અને અમારે જે આ બધા સ્ટાફને બધો ખર્ચો લાગે છે એ ગામના બધા સભ્યો ગામના બધા જે માણસો છે જુવાનો એ લોકો સેવા આપે છે એટલે ઓછા ખર્ચે અમે આ બધું મેનેજ કરીએ છીએ. અહીંયા પિયાવા નિરાધાર ગાયોની સેવાની આ ગૌસેવા કમિટી છે, ખૂબ સારું કાર્ય કરે છે. ગૌસેવાના લાભાર્થે અહીંયા જે અન્ન ક્ષેત્ર ખોલ્યું છે આ જંગલ સાસણથી અહીંયા આવતા ટુરિસ્ટો યાત્રિકો ને અહીંયા ક્યાંય હોટલ નથી એવી કે એને જમવા મળે અને ભૂખ્યા લોકોને પેટની તારવા માટે અહીંયા ગૌશાળાએ ખૂબ સારું આયોજન કર્યું છે અને આયોજન કર્યું છે જમણવારનું સાથે સાથે ક્વોલિટી કેવી સરસ વાપરી. અહીંયાથી અમારી ગીર બોર્ડરના માલધારીઓ જડીબૂટીઓ ખાયેલી ગાયો ભેંસો એનું દૂધ એની દૂધને એની એમાંથી છાશ કરી એમાંથી જે માખણ છે એને વલોવી એ પ્યોર ઘી વાપરે છે
અને એવી સારી વસ્તુ વાપરી અને લોકોને અહીંયા જમાડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે ગૌ સેવા કમિટીને. ભેસાણના ખજૂરી હળમતિયા નજીક બાઇક નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાંધિયા ગામનો મુસ્તાક સૈયદ અને રફીક નામના બે વ્યક્તિ રામપુર ખાતે આવ્યા હતા અને બાદમાં પોતાના ગામ રાંધિયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ખજૂરી હળમતિયા ગામની નદીના ભયાનક વળાંકમાં કોઈ કારણોસર નદીમાં ખાબક્યા હતા, જેમાંથી રફીકને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો, પરંતુ મુસ્તુફા નામનો શખ્સ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બાબતની જાણ આસપાસના વિસ્તારના લોકોને રફીકે કરી હતી, પરંતુ નદીમાં ભયજનક મગરો હોવાથી કોઈ પાણીમાં પડ્યું ન હતું અને લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ મુસ્તુફાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં 108 મારફતે ભેસાણની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મુસ્તુફાનું આમ અચાનક અવસાન થતાં પરિવાર માથે આ ફાટી પડ્યું હતું. રાજીવ ગોહિલ, જૂનાગઢ મહાનગરપાલિકા. આજરોજ અમને 8:30 વાગે ફોન મળેલો કે ખજૂરી ગામમાં કોઈ વ્યક્તિ યુવાન ડૂબેલો છે. તમે ઘટનાસ્થળ ઉપર આવી અને યુવકની લાશની શોધખોળ કરી એક કલાકની મહેનત તમને લાશ મળેલી છે. હાલે અમે 108 પોલીસની લાશ સોંપેલી છે. ઊંડાણ તેનું 10-15 ફૂટ ઊંડાણમાં બોડી હતી. તો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ. ધોરાજીમાં કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટી નુકસાની, ખેડૂતો ચિંતામાં. મંથલીના આખા ગામેથી 45 મુસ્લિમ બિરાદરો ઉમરા કરવા જવા માટે રવાના. અને ભેસાણના ખજૂરી હળમતિયા નજીક નદીમાં બાઇક ખાબકતા એક વ્યક્તિનું મોત. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. ફરી મળીશું. નમસ્કાર.